हेलो एवरीवन, वेलकम टू पीवाईक्यू एजुकेशन। आज अपने जीएसएसबी द्वारा लेवामां आवता वायरमैन क्वेश्चन पेपर 2017 ना पार्ट जीके नी वात करशुं। तो सौ प्रथम आपणे जीके नो सिलेबस जोईशुं। ये क्यों क्यों सिलेबस छे? तो के सामान्य ज्ञान, गुजरातनो इतिहास, भूगोल, सांस्कृतिक अने भारतनुं बंधारण, रमत गमत, सामान्य विज्ञान, वर्तमान प्रवाहो, कॉम्प्यूटर ने लगतू सामान्य ज्ञान, टेस्ट ऑफ रीजनिंग, पर्यावरण, जाहिर वहीवट, सरकारी योजनाओ, पंचायती राज, डिजास्टर मैनेजमेंट अने गणितिक कसोटीओ वगैरह। 20 गुणनू पूछाय से अने 20 क्वेश्चन होय से। तो आज आपणे 20 क्वेश्चन ने डिटेल में जोईशुं। प्रथम प्रश्न से तो के भारतना 68મા प्रजासत्ताक दिनने राष्ट्रपति द्वारा 2017ના वर्ष માટે क्या મહાનુભવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી? તો કે આનો રાઈટ આન્સર છે પીએ સંગમા, જે પર્સનાલિટી ખૂબ જ ન્યૂઝમાં હોય અને જેને પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ મળે અથવા જે કોઈ બીજા એવોર્ડ મળે એના માટે એને યાદ રાખવાના હોય છે। तो આપણે જોઈએ કે આમાં પીએ સંગમા એ વખતમાં ન્યૂઝમાં હતા, કારણ કે એ સ્પીકર ઓફ લોકસભામાં રહેલા અને ફોર્થ સીએમ ઓફ મેઘાલયના રહેલા। હવે આપણે જોઈએ કે પદ્મ વિભૂષણ ક્યારે શરૂઆત કરવામાં આવી? તો કે 1954માં। સૌ પ્રથમ કોને કોને મળ્યો હતો? તો કે સત્યેન્દ્રનાથ બોઝ, નંદાલાલ બોઝ, ઝાકીર હુસેન, બલ સાહેબ ગંગાધર ખેર, વીકે કૃષ્ણા મેનન અને જે ડી વાંગચુક, એટલા લોકોને મળ્યો હતો। નેક્સ્ટ, ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચેના દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી, એટલે કે ટચ કરતી નથી? તો આનો રાઈટ આન્સર છે તાપી। હવે જોઈએ કયા કયા જિલ્લાની બોર્ડર ટચ કરે છે? તો કે વડોદરા જિલ્લો, નર્મદા જિલ્લો અને સુરત જિલ્લો, ત્રણ જિલ્લાને ટચ કરે છે। હવે આપણે થોડુંક ડિટેલમાં જોઈશું કે ભરૂચ જિલ્લાના તાલુકા કયા કયા છે? તો કે જંબુસર, આમોદ, ભરૂચ, વાગરા, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને હાંસોડ, એટલા તાલુકા છે। નેક્સ્ટ, તો કે પ્રચલિત રીતે વપરાતા જીપીએસ નેવિગેશનમાં જીપીએસ નો અર્થ બતાવો, એટલે કે જીપીએસ નું પૂરું નામ પૂછ્યું છે। જીપીએસ નું પૂરું નામ છે, રાઈટ આન્સર છે આનો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ નો આ સિમ્બોલ છે। અને આ કોણ વોન કરે છે? કઈ કન્ટ્રી દ્વારા? તો કે આ યુએસ દ્વારા, એટલે કે અમેરિકાનું છે। અને ઓપરેટર કોણ છે? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સ। અને આની ટોટલ કેટલી સેટેલાઇટ છે? તો કે ટોટલ 33 સેટેલાઇટ છે। અને સેટેલાઇટ અત્યારે એક્ટિવ કેટલી છે? તો કે 31 એક્ટિવ છે। અને ફર્સ્ટ લોન્ચ ક્યારે થયું? તો કે ફેબ્રુઆરી 1978માં, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ, ગુજરાત સરકાર દ્વારા નિર્મિત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિષેધ દર્શાવેલ યાત્રાધામો પૈકી કયા યાત્રા ધામોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ડાકોર, ગિરનાર, પાલિતાણા, દ્વારકા અને સોમનાથનો સમાવેશ કરવામાં આવે છે। નેક્સ્ટ, સામાજિક ન્યાય નિધિની રચના શામાંથી થાય છે? તો કે સામાન્ય નિધિ ન્યાયની રચના જિલ્લા પંચાયતની સ્વભંડોળ ચોખ્ખી આવકમાંથી થાય છે। નેક્સ્ટ, ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો કે અમદાવાદમાં આવેલો છે। હવે આપણે અમદાવાદના તાલુકા જોઈશું, કયા કયા તાલુકા છે? તો કે માંડળ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, દસક્રોય, અમદાવાદ સિટી, બાવળા, ધોળકા, ધોલેરા અને ધંધુકા તાલુકા આવેલા છે। હવે આપણે જોઈશું કે અમદાવાદ જિલ્લાને કયા કયા જિલ્લાની બોર્ડર ટચ કરે છે? તો કે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર અને બોટાદ જિલ્લાની હદ ટચ કરે છે। નેક્સ્ટ, સીઆરટી નું પૂરું નામ શું છે?
એટલે કે સીઆરટી નું પૂરું નામ શું છે? તો કે કેથોડ રે ટ્યુબ. હવે કેથોડ રે ટ્યુબ નો ઉપયોગ ટીવી ની અંદર થાય છે અહીંયા. હવે કેથોડ રે ટ્યુબ નું કામ શું? તો કે એનું કામ છે ઇમેજ ક્રિએશન માટે. મેન કઈ રીતનું વર્ક કરે? તો કે આને અંદર હીટર હોય છે, હીટર ગરમ થાય એટલે કેથોડ ની અંદર થી હીટર નું કામ શું? ગરમ કરવાનું. એટલે કેથોડ ગરમ થવાથી એની અંદર થી ઇલેક્ટ્રોન્સ એમિટ થાય એટલે કે નીકળે. હવે એ ઇલેક્ટ્રોન્સ ક્યાંથી પસાર થાય? તો કે ફોકસિંગ કોયલ અને ડિફ્લેક્ટિંગ કોયલમાં થઈને ફ્લુરોસન્ટ સ્ક્રીન દ્વારા અથડાય અને ત્યાં એમનું ઇમેજ ક્રિએશન માટે કામ થાય છે. તો કે કેથોડ રે ટ્યુબની શોધ કોણે કરી હતી? તો કે કે એફ બ્રોન, એ એ સી સ્વિન્ટને કરી હતી. નેક્સ્ટ, એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂપિયા 600 માં મળે છે. એટલે કોઈ ભી વસ્તુ હોય તે 100% માં મળે છે, એમ યાદ રાખવાનું. હવે આ 12.5 વસ્તુ બાદ કરતા, તો આમાંથી 12.5 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે? તો કે 87.5%. હવે એના બરાબર 600 રૂપિયામાં મળે છે, તો 100% કેટલા? એટલે એની મૂળ કિંમત આવી જશે. હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો. તો કે 100 × 600 ને ભાંગ્યા 87.5 એટલે આનો રાઈટ આન્સર આવશે 800 રૂપિયા, આની મૂળ કિંમત છે. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલ ઝડપી નિર્ણયો અંતર્ગત સિકલ સેલ એનિમિયાના દર્દીઓ માટે સુરત, વલસાડ, નવસારી, વડોદરા અને અમદાવાદ ખાતે સારવારની વિશેષ સુવિધાઓવાળા અલાયદા વોર્ડની રચના સહિત પ્રતિમાસ કેટલા રૂપિયાની નાણાકીય તબીબી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? તો કે ₹500 નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરંટ અફેરનો પ્રશ્ન હતો. નેક્સ્ટ, ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થા સંમતિના અધ્યક્ષ કોણ બને છે? તો કે સરપંચ બને છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિનની ઉજવણી ક્યાં દિવસે કરવામાં આવે છે? તો કે 11 જુલાઈના દિવસે કરવામાં આવે છે. હવે આપણે આ ઓપ્શનને છે એને ડિટેલમાં જોઈશું. 7 એપ્રિલ ક્યાં દિવસે ઉજવવામાં આવે? તો કે વર્લ્ડ હેલ્થ દિવસે તરીકે ઉજવવામાં આવે છે. અને 22 માર્ચ, તો કે વર્લ્ડ વોટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 ઓક્ટોબર વર્લ્ડ સ્ટાન્ડર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 11 જુલાઈ આપણે જોયું તેમ વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, 1857 ના વિપ્લવના નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને સુપી રીતે રહ્યા હોવાની લોકાયુક્ત છે? તો કે સિંહોર, ભાવનગર જિલ્લાની અંદર સિંહોર આવેલું છે. તો કે સિંહોર ની અંદર સુપી રીતે રહ્યા એવું લોકાયત માનવામાં આવે છે. હવે સિંહોર, સિંહોર ક્યાં આવ્યું? તો કે ભાવનગરમાં. લીમડી, તો કે લીમડી સુરેન્દ્રનગરમાં. ગોંડલ, તો કે રાજકોટમાં આવેલું છે. અને મોરબી, તો કે મોરબી જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ, રૂપિયા 630માં એક કેરમ બોર્ડ વેચવાથી રૂપિયા 5% નો નફો મળે છે. તો વેપારીએ આ કેરમ બોર્ડ ની કિંમત ખરીદ્યો છે એટલે કે આની મૂળ કિંમત ખરીદી છે. તો કે રૂપિયા 630માં આપણને હું કીધું વેચતા નફો થાય છે, તો પ્લસ કરવાના 105. કેટલા? 105. તો 100% કેટલા? એટલે આની મૂળ કિંમત આવી જશે. તો આનો ક્રોસ ગુણાકાર નાખો. 100 × 730 એને ભાંગ્યા 105 એટલે આનો રાઈટ આન્સર આવશે 700 રૂપિયા. નેક્સ્ટ, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટરમાં મર્ક્યુરી વપરાય છે. હવે આપણે જોઈશું એલિમેન્ટ અને તેના સિમ્બોલ અને એટોમિક નંબર. હવે સિલ્વર, સિલ્વરનો સિમ્બોલ શું છે? તો કે એજી. અને એનો એટોમિક નંબર છે 47 એટલે કે 47. હવે મર્ક્યુરી, મર્ક્યુરીનો એચજી સિમ્બોલ છે અને એનો એટોમિક નંબર છે 80. હવે સોડિયમ છે તો એનો NA અને એટોમિક નંબર છે 11. હવે કોપર, કોપરનો સિમ્બોલ છે CU અને એનો એટોમિક નંબર છે 28. ખાસ યાદ રાખજો મિત્રો,
નેક્સ્ટ, પવિત્ર સંત આપાગીગાનું સમાધિ સ્થળ ક્યાં જિલ્લામાં આવેલ છે? તો કે આ આવેલું છે જૂનાગઢની અંદર. હવે આપણે જૂનાગઢના જિલ્લાને થોડોક ડિટેલમાં જોઈશું. જૂનાગઢ જિલ્લાને ક્યાં ક્યાં જિલ્લાની બોર્ડર ટચ કરે છે? તો કે પોરબંદર જિલ્લો, રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને આ બાજુ અરબ સાગર, એમ એટલા ચાર જિલ્લા અને અરબ સાગર ટચ કરે છે. તો કે હવે જૂનાગઢ જિલ્લાના તાલુકા જોઈશું. માણાવદર, વંથલી, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, મેંદરડા, વિસાવદર, ભેંસાળ, કેશોદ, માંગરોળ, માળિયા, એટલા જિલ્લા છે, એટલા તાલુકા આવેલા છે. રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર કોનો હોય છે? તો કે ગૃહનો હોય છે. તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ કબડ્ડી વર્લ્ડ કપ 2016ની ફાઇનલ મેચમાં ભારતે કયા દેશની ટીમને પરાજિત કરી? તો કે ઈરાનને કરી હતી. હવે આપણે થોડાક આ ઓપ્શન છે એના કેપિટલ જોઈશું. સાઉથ કોરિયા, સાઉથ કોરિયાનું કેપિટલ છે સિયોલ. ઈરાન, ઈરાક, ઈરાકનું છે બગદાદ. ઈરાન, ઈરાનનું છે તેહરાન. અને અફઘાનિસ્તાનનું છે કાબુલ. નેક્સ્ટ, જાહેર વહીવટમાં શાના કારણે જડતા આવે છે? તો કે કાયદાકીય જોગવાઈના કારણે આવે છે. નેક્સ્ટ, કમ્પ્યુટરમાં ઓડિયો સીડી સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો કે વિન્ડો મીડિયા પ્લેયરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, જો એ બરાબર 26 એટલે કે એ બરાબર આપણે 26 લીધા, હવે સન બરાબર 27, તો હવે સનનું શું કર્યું એ જોઈએ. તો કે સન બરાબર 27 ને કેટ બરાબર કેટલા? હવે એસ એસ બરાબર આપણે 8 છે તો 8 લઈ લો. યુ યુ બરાબર કેટલા છે? તો કે 6 છે તો કે 6 લઈ લો. હવે એન એન બરાબર કેટલા છે? તો કે 13. હવે આ બધાને પ્લસ કરશું એટલે આપણને મળશે 27. તો હવે કેટને આપણે પ્લસ કરવાના છે. સી બરાબર કેટલા? તો કે 26. સી બરાબર કેટલા? 24. તો કે એ બરાબર કેટલા? તો કે 26. અને ટી બરાબર કેટલા? તો કે ટી બરાબર 7. હવે આ બધાનો પ્લસ કરશું. સન સન 4 10 ને 7 17 વધી પડી 1, 2 ને 2 4 ને 1 5, એટલે આનો રાઈટ આન્સર આવશે 57. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ નેક્સ્ટ ટાઈમ.